કોરોનાના મૃત્યુઆંકને છુપાવવામાં આવી રહ્યો હોવાના આરોપ સરકાર પર સતત લાગતા રહ્યા છે. મૃત્યુ પામેલા કોરોનાના દર્દીઓની સંખ્યા અને કોરોનાના અધિકૃત મૃત્યુઆંક વચ્ચે સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય સ્તરે જમીન આસમાનનો તફાવત જોવા મળે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોરોના કાળમાં ગુજરાતમાં 2 લાખ લોકોના મૃત્યુ થયા હોવાનું નિવેદન આપ્યું છે. તેમણે સરકાર પર મૃત્યુઆંક છુપાવવાના આરોપ સહિત સરકાર કોરોના કાળમાં સદંતર નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવ્યો છે. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 55% વરસાદ થયો છે. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે હવામાન ખાતાએ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ થવાની આગાહી કરી છે. એટલે કે જન્માષ્ટમી પર્વ પછી મેઘમહેર થવાની આશા જાગી છે.